કોરોનાની મહામારીને કારણે છેલ્લા 4 માસથી જીમ બંધ હતા. અંતે સરકારે જીમ ખોલવા માટેની મંજૂરી આપી છે અને 6 ઓગસ્ટથી પોરબંદરમાં નિયમો સાથે જીમનો પ્રારંભ થયો છે. કોરોનાની મહામારીને લઈ લોકડાઉન અને અનલોક સરકારે જાહેર કર્યું હતું, જેને કારણે નાના ધંધા રોજગારોથી લઈને મોટા ઉદ્યોગોને પણ મોટો આર્થિક ફટકો પડ્યો છે. અનલોક 3માં સરકારે જીમ અને યોગા ક્લાસ શરૂ કરવા માટેની મંજૂરી આપી છે. પોરબંદરમાં જિલ્લા વહીવટીતંત્રએ જીમના સંચાલકો સાથે એક મીટિંગનું આયોજન કર્યું હતું અને વિવિધ શરતોને આધીન જીમ શરૂ કરવા સૂચનાઓ આપી હતી. એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઈ કોટિયાના જણાવ્યા અનુસાર સરકારે જીમ શરૂ કરવાની મંજૂરી આપી છે, જેમાં થર્મલ ગનથી ટેમ્પરેચર માપવાનું ફરજિયાત, સેનેટાઈઝ, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોની અમલવારી કરવા જણાવ્યું છે. સૌથી પહેલાં તો હું જે છે પોરબંદરના દરેક જીમ ઓનર્સ અને ફિટનેસ પ્રેમીઓ છે એ બધાને હાર્દિક શુભકામના આપું છું અને સાથે સાથે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું કે 4 મહિનાથી લોકો સતત ફિટનેસને માટે લઈને ચિંતિત હતા, એમની ચિંતાને જે છે દૂર કરેલ છે, તેથી હું વહીવટીતંત્રનો પર આભાર વ્યક્ત કરું છું. ગઈકાલે જ પોરબંદરના પ્રાંત અધિકારી શ્રી બાટી સર અને ડીવાયએસપી કોઠિયા સાહેબ વગેરે અધિકારીઓ સાથે જે છે જીમ ઓનર્સની એક મીટિંગ રાખવામાં આવેલ, એમાં શ્રી પ્રાંત અધિકારી શ્રી બાટી સાહેબે ખૂબ જ સરળ શબ્દોમાં લોકોને સરકારશ્રીની જે ગાઈડલાઈન છે જીમ ઓનર તરીકે, જીમ સંચાલક તરીકે તથા જીમમાં જે જીમ મેમ્બર્સ છે એમને કઈ કઈ ગાઈડલાઈનનું અનુસરણ કરવાનું છે એના માટે ખૂબ જ સરળ ભાષામાં જે છે તેઓએ ગાઈડલાઈન આપેલ. સૌથી પહેલાં ક્લાયન્ટ જ્યારે મેમ્બર જે છે જીમમાં એન્ટ્રી કરે છે તો એમનું થર્મલ સ્કેનિંગ કરવાનું અને ત્યારબાદ એમના હેન્ડ્સ વગેરે સેનિટાઈઝ કરી અને શૂઝ સેનિટાઈઝ કરી અને એન્ટ્રી આપવાની. ત્યારબાદ જીમ દ્વારા જે છે એમને હેન્ડ ગ્લોવ્સ આ પ્રમાણેના જે છે રબર અથવા ફૂલ હેન્ડ ગ્લોવ્સ જે ફિંગર અને કવર કરે એ પ્રમાણેનું, હેડ શિલ્ડ જે ફેસને કવર કરે, માસ્ક અને આ પ્રમાણેની જે છે ગાઈડલાઈન છે, એની સાથે સાથે જે છે કોઈપણ સીટ પર એમને એક્સરસાઇઝ કરવાની થાય તો વન સાઇડ જે છે રબર કોટિંગ અને વન સાઇડ કોટનનું જે સ્વેટ ઓબ્ઝર્વ કરી શકે એ પ્રમાણેનું નેપકિન સાથે રાખવાનું. તો આ સામાન્ય ગાઈડલાઈન છે જેને જીમના મેમ્બર્સ જે છે અનુસરવાનું રહેશે. એની સાથે સાથે જે છે જીમ દ્વારા પણ સંપૂર્ણ જીમ એરિયા જે છે ક્લીન થાય, સેનિટાઈઝ થાય એના માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા જે છે મોડર્ન ઇક્વિપમેન્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે કે નાના નાના ખૂણા હોય એ પણ જે છે સેનિટાઈઝ થઈ જાય. એક્સ્ટ્રીમ ફિટનેસ કેરમાં જીમનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે અહીં એક્સરસાઇઝ માટે આવતા મહિલાઓએ એવું જણાવ્યું હતું કે કોરોનાની મહામારી સામે લડવા માટે ઇમ્યુનિટી પાવર ખૂબ જ જરૂરી છે, જે એક્સરસાઇઝથી પણ મળી શકે છે. આથી સરકારે જે જીમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે તે આવકારદાયક છે. વિશ્વમાં કોરોના ફેલાયેલો છે તો કોરોના કોને લાગુ પડે છે કે જે લોકોની ઇમ્યુનિટી લો હોય છે એ લોકોને કોરોના બહુ ઝડપથી લાગુ પડી જાય છે. તો ઇમ્યુનિટી બૂસ્ટર બધા લોકો અત્યારે ચાલુ કરી દીધું છે, કોઈએ ઉકાળો છે કે કોઈએ બીજું કંઈ વસ્તુ ચાલુ કરી દીધી છે. તો સાથે સાથે હેલ્થની ઇમ્યુનિટી વધારવા માટે એક્સરસાઇઝ, યોગા, જીમ, મેડિટેશન એ પણ જરૂરી છે. તો ગઈકાલે અહીંયા પોરબંદરમાં એક્સ્ટ્રીમ જીમ આપણે શરૂ કરેલું છે અને એમાં બધી સેફ્ટી પ્રિકોશન રાખેલા છે, ફેસ શિલ્ડ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે અને માસ્ક છે, હેન્ડ ગ્લોવ્સ છે, એ બધા યુઝ સાથે અમે લોકો જીમ કરીએ છીએ. સરકારે જે 4 મહિના પછી મંજૂરી આપી છે તો એના માટેનું એક રીઝન હતું કે કોરોના વધારે ને વધારે સ્પ્રેડ ના થાય અને લોકોમાં એ અવેરનેસ આવે કે પ્રિકોશન કેવી રીતે લેવાના, ક્યાં ક્યાં પ્રિકોશનની જરૂર છે, એટલા માટે. અને હવે સરકારને એવું લાગ્યું છે કે હવે જીમને આ બધું ખોલવાની જરૂર જ છે, કારણ કે લોકોને હેલ્ધી, સ્ટે હેલ્ધી એવી રીતે રહેવા માટે. પોરબંદરમાં જીમનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંચાલકો દ્વારા સરકારના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે સેનેટાઈઝ માટેનું પણ ખાસ મશીન વસાવવામાં આવ્યું છે અને તેનાથી નિયમિત સેનેટાઈઝ પણ કરવામાં આવશે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.